જે દીકરી મમ્મી પપ્પાની ખુશી માટે જબરજસ્તી પરાણે એની ખુશી નથી તોય મેરેજ કરે છે, તો સાહેબ મેરેજ નહીં, એક સમજોતું છે. એ ફક્ત એના મમ્મી પપ્પાની ખુશી માટે એને સમજોતું કર્યું છે. બેનનો સવાલ છે, એક વ્યક્તિ એકને એક ભૂલ વારે વાર કરે તો આપણે શું કરવું જોઈએ? કેમ આમ કરતો હશે? અરે એ વ્યક્તિ જે કરવું એ કરે, તમે ખુશ રહો તમારી લાઈફમાં, તમે એને માફ કરો છો, તમે જ મૂર્ખા કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, માણસ એકવાર ભૂલ થાય માફ કરો, બીજી વાર ભૂલ માફ થાય, ત્રીજી વાર ભૂલ માફ ના કરાય. તમે તમારી જાતની બરબાદી બોલાવો છો ને, એવું સમજી લેવાનું. આ દુનિયામાં પ્રેમને કોઈ સમજતું નથી સાહેબ, બહુ ઓછા લોકો સમજે છે. બાકી એ કોઈ પ્રેમના નામે કોઈ પૈસાની પાછળ પડ્યું છે, તો કોઈ શરીરના પાછળ પડ્યું છે. એક પ્રશ્ન છે કે મિત્રને ઓળખ હોય તો કેવી રીતે ઓળખવું? મિત્રને સાથે રહીને નહીં ઓળખાય. જ્યારે મુશ્કેલી આવશે ને જીવનમાં, ત્યારે તમારી સાથે રહી છે મુશ્કેલીમાં કે નથી રહેતો, ત્યારે જ ઓળખાશે. બાકી તો અત્યારે દુનિયા છે, દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત પણ અલગ છે. હાથી જીવ. એક બાપ પોતાની દીકરી આપે તમને કે તમારો વંશ આગળ વધે, અને એ દીકરીને તમે ટીવી, ફ્રીઝ, બંગલો, ગાડી સમજો છો? સમજાઈને સલામ છે. મુજે તોહફે મેં વક્ત બહુત જ્યાદા પસંદ હૈ, પર ઇતને મોંઘે તોહફે દેતા કોન હૈ આજકાલ. મારા જોવાથી તમે બંને ખુશ રહેતા હોય ને સાહેબ, તો મારું જાવું મને મંજૂર છે. કેમ કે સાહેબ, તમારું શરીર અમારી પાસે અને તમારું મન કોઈ બીજા પાસે. આના લીધે તમે પણ દુઃખી થાવ છો અને હું પણ દુઃખી થાવ છું.